તો એક મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે તેની ઉપર નજર કરીએ. 155 કરોડના બિટકોઈન પકડાવવા મામલે મહત્વના સમાચાર આવી રહ્યા છે. શૈલેષ ભટ્ટ સહિત 10 લોકો સામે જેમાં ફરિયાદ છે. 10 પૈકી 4 આરોપીઓ સુરત સીઆઈડી કચેરીએ હાજર થયા છે. જિજ્ઞેશ મોરડિયા, મેહુલ, મનોજ અને કાર ડ્રાઈવર હાલમાં હાજર થયા છે. શૈલેષ ભટ્ટ, હિતેશ અને જે કે રાજપૂત હાલમાં ફરાર છે. કિરીટવાળા સહિતના લોકો હજુ પણ ફરાર છે. તો બિટકોઈન મામલામાં આ મહત્વના સમાચાર હાલમાં આવી રહ્યા છે. શૈલેષ ભટ્ટ સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાયેલી છે, જેમાં 10 પૈકી 4 આરોપીઓ સુરત સીઆઈડી કચેરીએ હાજર થયા છે. જિજ્ઞેશ મોરડિયા, મેહુલ, મનોજ તેમજ કાર ડ્રાઈવર હાજર થયા છે, જ્યારે કે શૈલેષ ભટ્ટ અને હિતેશ તેમજ જે કે રાજપૂત ફરાર છે. તો કિરીટવાળા સહિતના લોકો હજુ પણ ફરાર છે. તો 155 કરોડના બિટકોઈન પકડાવવા મામલે આ મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. શૈલેષ ભટ્ટ સહિત જે મામલે 10 લોકો સામે ફરિયાદ નોંધાયેલી છે, આ 10 પૈકીના 4 જે આરોપીઓ છે તે સુરત સીઆઈડી કચેરીએ હાજર થયા છે, જેમાં જિજ્ઞેશ મોરડિયા, મેહુલ તેમજ જે 4 લોકો, જે 4 આરોપીઓ છે તે હાજર થયા છે. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. સુરત સીઆઈડી કચેરીએ આ આરોપીઓ હાજર થયા છે. તો આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે અમારા રિપોર્ટર ઉદય રંજન તેમજ સુરતથી તેજસ મોદી આપણી સાથે જોડાયેલા છે. સૌપ્રથમ ઉદય, શું કાર્યવાહી હાલ આ સમગ્ર કેસમાં હાલ ચાલી રહી છે? તો સુરત સીઆઈડી કચેરીમાં 4 આરોપીઓ હાજર કરવામાં આવ્યા છે. 10 પૈકીના 4 આરોપીઓ છે, બીજા આરોપીઓ હજુ પણ ફરાર છે. શૈલેષ ભટ્ટ સહિત 10 લોકો સામે આ કેસમાં ફરિયાદ દાખલ થયેલી છે. આ 10 પૈકી 4 આરોપીઓ હાલ સુરતની સીઆઈડી કચેરીએ હાજર થઈ ગયા છે, જ્યારે કે બીજા આરોપીઓ હજુ પણ ફરાર છે. જિજ્ઞેશ મોરડિયા, મેહુલ, મનોજ અને જે કાર ડ્રાઈવર હતો તે હાલ સીઆઈડી કચેરીએ હાજર થયા છે. બિટકોઈન મામલો કે જે ઘણા સમયથી તે આ કેસની અંદર જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં હાલમાં 4 આરોપીઓ જે છે તે હાજર થયા છે. તો આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે ન્યૂઝરૂમથી અમારી સાથે રિપોર્ટર ઉદય રંજન તેમજ સુરતથી તેજસ મોદી વાતચીત કરવા માટે જોડાયા છે. જી ઉદય, સૌથી પહેલાં તમને પૂછવા માંગીશ કે આ કેસમાં અત્યારે શું કાર્યવાહી ચાલી રહી છે? ઝીલેન, સૌપ્રથમ પહેલી ફરિયાદ દાખલ થઈ હતી 12 કરોડ જેટલા બિટકોઈન લૂંટી લેવાની, જેની અંદરની વાત કરવામાં આવે તો જગદીશ પટેલ, એસપી અમરેલીના સહિત એલસીબીના પીઆઈ અનંત પટેલ અને નલિન કોટડિયા હજી સુધી ભાગી રહ્યા છે, એ ફરાર છે. ત્યારબાદ બીજી ફરિયાદની વાત કરવામાં આવે તો 155 કરોડ જિજ્ઞેશ માવાણી પાસેથી શૈલેષ ભટ્ટની ગેંગે લૂંટી લીધા હતા, એવા પ્રકારની ફરિયાદ દાખલ થઈ હતી. જે કેસની અંદરની જે વાત કરવામાં આવે તો શૈલેષ ભટ્ટ સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાયેલી હતી, જે પૈકીના 10 આરોપીઓ છે એ અત્યાર સુધી રાજ્યની બહાર તે ફરાર અને ભાગી રહ્યા છે. એ પૈકીના 4 આરોપીઓ અત્યારે સુરત ખાતેની સીઆઈડી કચેરી જે આવેલી છે, જે પીઆઈ નરવડે જે આખો કેસની તપાસ કરી રહ્યા છે, જે જ્યાંથી આખી આ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યાં અત્યારે હાજર થયા છે. જેની અંદરની વાત કરવામાં આવે તો જિજ્ઞેશ મોરડિયા, મેહુલ, મનોજ અને જે કાર ડ્રાઈવર, જે કારની અંદર જિજ્ઞેશ માવાણીનું અપહરણ થયું હતું અને બિટકોઈન તેની પાસે પડાવવામાં આવ્યા હતા, એ કારનો જે ડ્રાઈવર છે તેનો પણ આ કેસની અંદર અત્યારે સમાવેશ થયો છે અને એ પણ અત્યારે સામેથી હાજર થયા છે. આ કેસની અંદર જો મહત્ત્વની કડીઓની વાત કરવામાં આવે તો શૈલેષ ભટ્ટ જે છે એની ગેંગે જે સુરતના વ્યક્તિઓ છે એની 2 વ્યક્તિઓ પાસેથી તેને અપહરણ કરી અને બિટકોઈન બળજબરીપૂર્વક પડાવી લીધા હતા અને ખૂબ જ મોટી માત્રામાં જેની રકમ જે છે એ થવા પામે છે. ત્યારે વાત કરવામાં આવે તો 2250 બિટકોઈન આ કેસની અંદર પડાવવામાં આવ્યા હતા. હજી સુધી શૈલેષ ભટ્ટ પોતાના પરિવાર સાથે બહાર હોય એવો પ્રકારના મેસેજ જે છે મળી રહ્યા છે, એ પ્રકારની માહિતી મળી રહી છે. સીઆઈડી તમામ લોકોને ઝડપવા માટે અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી અને તપાસના અંતે જો વાત કરવામાં આવે તો હજી સુધી 155 કરોડ બિટકોઈન કેસની અંદર પ્રથમ વખત જો ધરપકડ થઈ હોય તો એ આપણે જે અત્યારે સમાચાર જણાવી રહ્યા છીએ લોકોને એ ધરપકડ છે. અને સુરત ખાતે અત્યારે આ તમામ લોકો પહોંચી ગયા છે, જે આપણા વરિષ્ઠ પત્રકાર એવા તેજસ મોદી પણ હાજર છે.
જે બિલકુલ તેજસની સાથે પણ આપણે વાત કરીશું. જી તેજસ, જે ચાર આરોપીઓ હાલ જે સીઆઈડી કચેરીએ જેમને લાવવામાં આવ્યા છે, શું ભૂમિકા હતી તેમની અને શું કાર્યવાહી કરવામાં આવી? જે શૈલેષ ભટ્ટનું જે 155 કરોડનું જે બિટકોઇન પ્રકરણ છે, તેમાં અગાઉ નિકુંજ ભટ્ટ અને તેના બીજા એક સાથીદારની ધરપકડ કરી લેવામાં આવી છે. કુલ 10 આરોપીઓ હતા, જેમાંથી 2 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે અન્ય 4 આરોપીઓ અત્યારે સીઆઈડી ક્રાઇમની ઓફિસ હાજર થયા છે. મારી પાછળ આપ દ્રશ્યો બતાવ્યું છે, આ સીઆઈડી ક્રાઇમની કચેરી છે. બીજા માળે જે સુરતના બહુમાળી બિલ્ડિંગમાં આવેલું જે બીજો માળ છે, ત્યાં સીઆઈડી ક્રાઇમની ઓફિસ છે અને ત્યાં આગળ હાલ જે 4 આરોપીઓ અત્યારે હાજર થયા છે તેમની પૂછપરછ ચાલી રહી છે. જિજ્ઞેશ મોરડિયા, મેહુલ મનોજ અને જે કારનો ડ્રાઈવર છે, આ 4 લોકો અત્યારે હાજર થયા છે. સૌથી મહત્વની વાત આ કિસ્સાની અંદર એ છે કે શૈલેષ ભટ્ટે પોતાના બિટકોઇન મેળવવા માટે જે પ્રકારે પિયુષ સાવલિયા અને કિલીપ પાલડિયા સહિતના જે લોકો છે તેની સાથે જે બિટકોઇન લઈ લીધા હતા, તે લોકોને પાર્ટ બનાવવા માટે પોતાના બિટકોઇન પરત મેળવવા માટે તેમને અપહરણ કર્યું હતું, જેમાં જે ધવલ માવાની કરીને જે ફરિયાદી છે તેને માર મારવામાં આવ્યો હતો. તેની પાસે સૌથી પહેલાં બિટકોઇન લૂંટી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પિયુષ સાવલિયાને ધમકી આપવામાં આવી હતી અને પિયુષ સાવલિયાને પણ ધમકી આપીને તેની પાસે ખોટી એફિડેવિટ પણ કરાવવામાં આવી હતી કે તેનું કોઈ અપહરણ કરવામાં આવ્યું ન હતું. પરંતુ જે પ્રકાર એક પછી એક કડીઓ ખુલતી ગઈ અને જે રીતે નલિન કોટડિયાએ શૈલેષ ભટ્ટ પર આરોપ મૂક્યો હતો, તે પોતે પણ અપહરણના એક પ્રકરણમાં સામેલ છે. બિટકોઇન પડાવવા માટે તેને અપહરણ કર્યું હતું, ધમકી આપી હતી. ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે તે દિશામાં તપાસ કરી હતી અને શૈલેષ ભટ્ટ સામે સુરતની જે ક્રાઇમ સીઆઈડી ક્રાઇમની ઓફિસ છે ત્યાં કરી ફરિયાદ દાખલ કરી હતી, જેમાં 155 કરોડના બિટકોઇન છે તે લૂંટી લેવાની ફરિયાદ દાખલ થઈ હતી. ધવલ માવાની અને પિયુષ સાવલિયાની ફરિયાદના આધારે અત્યાર સુધીમાં આખા પ્રકરણમાં 10 લોકો સામે ફરિયાદ થઈ ચૂકી છે, જેમાંથી નિકુંજ અને દિલીપ નામના 2 આરોપી છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્યારે તે બંને જ્યુડિશિયલી કસ્ટડીમાં છે, જ્યારે આજે સીઆઈડી ક્રાઇમને બીજી સફળતા મળી શકાય કેવું કહી શકાય છે, કારણ કે જિજ્ઞેશ બોટડિયા, મેહુલ મનોજ અને જે કારનો ડ્રાઈવર છે, જે ઓડી કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું તેનો જે કારનો ડ્રાઈવર છે, આ 4 લોકો આજે ફરી જે સીઆઈડી ક્રાઇમ છે તેની સુરત ઓફિસમાં અત્યારે હાજર થઈ ચૂક્યા છે. જો કે જે માહિતી મળી છે તે મુજબ જે તપાસ કરી રહ્યા છે સીઆઈડી ક્રાઇમના અધિકારી, તે અત્યારે ગાંધીનગર હોવાના કારણે જે અટકાયત અથવા તો ધરપકડ કરવાની જે કાર્યવાહી છે તે કરવામાં તેઓ આવશે, ત્યારબાદ કરવામાં આવશે. એટલે ખૂબ મહત્ત્વની સફળતા બિટકોઇન જે શૈલેષ ભટ્ટનું બિટકોઇન પ્રકરણ છે તેમાં સીઆઈડી ક્રાઇમને મળી છે તેવું કહી શકાય છે. જી જી બિલકુલ. તેજસ ઉદય, તમારી પાસેથી જાણવા માંગીશું કે ઘણો લાંબો સમય થઈ ગયો બીટ તોડકાડ જે સામે આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં કાર્યવાહીમાં ઘણો વિલંબ થયો એવું નથી લાગી રહ્યું? જી, સીઆઈડીની જો વાત કરવામાં આવે તો એક મેથડથી અને એક સ્ટ્રેટર્જીથી આખા કેસની અંદર એને તપાસ કરી છે અને એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીઆઈડીના વડા એવા આશીષ ભાટિયાની આખી સમગ્ર નેતૃત્વમાં આ તપાસ થઈ રહી છે. ડીઆઈજીની જો વાત કરવામાં આવે તો દીપાંકર ત્રિવેદી જે છે એ પણ આ કેસની અંદર એક નાનામાં નાની વાતની માહિતી ભેગી કરી રહ્યા છે અને એના વિશે આખી માહિતી એકત્રિત કરી અને માહિતી પૂરી પાડી રહ્યા છે તેમની ટીમને. તો જ્યારે પણ સીઆઈડી ઘણા બધા કેસની જો આપણે વાત કરીએ જીલન, તો સીઆઈડી પાસે જ્યારે પણ ફરિયાદ દાખલ થતી હોય છે તો સૌપ્રથમ એ ફરિયાદ એવા પ્રકારની દાખલ થાય છે કે જેમાં ચાર્જશીટ જ આવી જાય અડધી, એટલે કે જે ફરિયાદ દાખલ થઈ હોય એની અંદર તમામ મુદ્દાઓ જે છે એ સીઆઈડી આવરી લેતી હોય છે અને ત્યારબાદ આખી તપાસની શરૂઆત કરતી હોય છે. જ્યારે બિટકોઇન કેસની વાત કરીએ આપણે જીલન, તો શૈલેષ ભટ્ટે જે આક્ષેપ કર્યા હતા એ આક્ષેપની તપાસ સીઆઈડીએ ચોક્કસથી કરી, જેની અંદર ખુદ પોલીસે જ પોલીસને આરોપી બનાવ્યા અને આ પોલીસે જ પોલીસની ધરપકડ કરી અને જેલના હવાલા કરી દીધા. ત્યારે સાથે સાથે જ્યારે આ એક મુદ્દાની એટલે કે 176 બિટકોઇન જે પડાવી લેવાની વાત હતી એ તપાસ તો સીઆઈડી કરી જ રહી હતી, પરંતુ સાથે સાથે એ પણ તપાસ કરી રહી હતી કે શૈલેષ ભટ્ટ પાસે આ બિટકોઇન ક્યાંથી આવ્યા હતા, કઈ રીતે આવ્યા હતા અને એની પાસે બિટકોઇનનો વ્યવસાય સાથે કયા કયા વ્યક્તિઓ સંકળાયેલા છે. જે પ્રમાણે પહેલી એક પ્રથમ તપાસ પૂરી થઈ એની સાથે સાથે બીજા જ દિવસે પુરાવા મળી આવ્યા હતા શૈલેષ ભટ્ટ વિરુદ્ધના અને તમામ માહિતી મળી આવી હતી, એના જ આધારે બીજા દિવસે એક ફરિયાદ આખી દાખલ કરવામાં આવી અને ફરિયાદ દાખલ થતાની સાથે આખી જે ગેંગ છે શૈલેષ ભટ્ટની એ ફરાર થઈ ગઈ અને વોન્ટેડ થઈ ગઈ. તો કહી શકાય કે જરૂરથી વિલંબ થાય છે તપાસની અંદર, પરંતુ ચોક્કસ અને નક્કર તપાસ પણ થઈ રહી છે આ કેસની અંદર. જી જી બિલકુલ ઉદય, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તેજસ, આપનો પણ આભાર જાણકારી આપવા માટે. તો હાલ એક મહત્વની સફળતા આ કેસમાં સીઆઈડીને લાગી છે. 10 જે આરોપીઓ છે તેમાંથી 4 જે વોન્ટેડ આરોપીઓ છે તેમને સુરત સીઆઈડી કચેરીમાં શરણાગતિ સ્વીકારી લીધી છે.